ગરમા ગરમ થેપલા ને ગાંઠિયા ખા. નહીં પપ્પા, 20 મિનિટ પછી મારી મીટિંગ છે. આઈ એમ લિવિંગ. મને કે થાય છે દીકરા, મને નાટક. દીકરા ને બાપા ની જરાય પડી નથી. મારો દીકરો છે ક્વોન્ટમ ના રાઉટર બનાવે છે, અરે ઇન્સ્ટા પર કે ફેસબુક પર એનો એકાઉન્ટ નથી. કારણ કે હું નબરો નથી. મારા મતે ટાઈમ નો ઉપયોગ કામ કરવા માટે થવો જોઈએ. અરે કેટલા પૈસા કમાવા છે તારે? કામ કામ કામ. પત્યું? ના, જ્યાં સુધી તું જીવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી મારું નહીં પત્ય. તું ધક્કા મારે તું યાર બાપાને. શું મારા પપ્પા ભાગી ગયા? અરે ભાગી જાય ને, આટલા બધા ધંધા કરો છો, બે મિનિટ બાપ જોડે બેસવાનો ટાઈમ નથી. ચિઠ્ઠીમાં લખતા ગયા છે, મને શોધવાની કોશિશ નહીં કરતા. હવે ફક્ત માણસે પોતાને શોધવાનો બાકી છે, બાકી બધું ગૂગલ પર અવેલેબલ છે. આ શું કરે છે તું? આ શું આ શું પગે લાગું છું આ રીતે? અરે ભગવાને આ બે હાથ આપ્યા છે, શું કામ? કામ કરવા. તંબુરો આદિત્ય, આદિત્ય ત્યાં જો, હિમાચ્છાદિત વિરાટ શિખર. પપ્પા કઈક સમજાયું ગુજરાતી તો બોલો. તમને લોકોને વિરાટ કોહલી ને શિખર ધવન જ સમજાશે. આજકાલ મોદીજી જેવું થઈ ગયું, ખાતો નથી ને ખાવા દેતો નથી. સોલ્યુશન હોય છે શું છે? ગુજરાતીઓ પાસે દરેક પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય. શરત એટલી જ છે, પ્રોબ્લેમ બીજા ના હોવા જોઈએ. ફિલ્મોમાં હીરો હિરોઈન પર પડે, અરે પછી હીરો હિરોઈનના પ્રેમમાં પડે, એવી રીતે તું કે મારા પ્રેમમાં તો નથી પડી ગયો ને? ચાંદને કહો આજે હાથ મેં નહીં, ચાંદને કહો આજે હાથ મેં નહીં. ગીત ગોળે બંધ કર્યું. દેખ તેરે બાપ કો ગોલી માર દુંગા. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. ખાઓ પીઓ જલસા કરો અને ઘણું જીવો. અદિ, પેલી બેગમાં લેપટોપ, ક્રેડિટ કાર્ડ ને મોબાઈલ છે નહીં આપતો? એ પાન આપી દો. સલા, તને ગુજરાતી આવડે છે? અહીંયા વધારે ગુજરાતી ટુરિસ્ટ આવે છે એટલે તમે ગુજરાતીઓને લૂંટો છો? હા.